નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 28/9/2024. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હિંમતભાઈ વાઘેલા. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે ડુંગળીનો પાક છે, અને હાલની અંદર આપણને ખ્યાલ છે કે ડુંગળીનો પાક જે છે એ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અત્યારે જે છે એના બજાર ભાવ જે છે માર્કેટમાં સારામાં સારા જે છે મળી રહ્યા છે. તો એવા જ ડુંગળીના પાકની અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો જે છે હિંમતભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે. તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. હિંમતભાઈ નાનુભાઈ વાઘેલા, ગામ આંબલા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 99-25-11-20-61. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. હિંમતભાઈ, આપણે કેટલા વીઘામાં ડુંગળી છે? આપણે 1.5 વીઘામાં. બરાબર છે. અને આપણે રોપની છે કે કળીની? કળીની છે. બરાબર છે. હવે એના માટે જે છે વીઘા દીઠ આપણે કેટલા મણની જરૂરિયાત પડતી હોય સોંપવા માટે? 20-25 મણ. બરાબર છે. ખેડૂત મિત્રો, 20-25 મણ જે છે વીઘા દીઠ જે છે જરૂર પડતી હોય છે. હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? ડીએપી. ખેડૂત મિત્રો, પાયાના ખાતરમાં જે છે ડીએપીનો ઉપયોગ કરેલો છે. હવે આજે આપણા ડુંગળી કેટલા મહિનાની થવા આવી છે? આપણે 1 મહિનો 15-20 દિવસ. બરાબર છે. ખેડૂત મિત્રો, 1 મહિનો 15-20 દિવસની જે છે આ ડુંગળી નજરે દેખાય જે થવા આવી છે. તો હિંમતભાઈ, અગાઉ આપણે શું પરિસ્થિતિ હતી ડુંગળીના પાકમાં? આપણે પાનનો વિકાસ નહોતો થતો અને શેડ્યુ બહુ જાજી દાસ્તી હતી. બરાબર છે. P1 પાયા પછી આપણે રિઝલ્ટ સરસ છે, મૂળ સારા છે. અને આપણા જે P1 છે તેમ ઉપયોગ કર્યો કેટલા સમય પહેલા ઉપયોગ કરેલો છે? 12-13 દિવસ પહેલાં. ખેડૂત મિત્રો, 12-13 દિવસ પહેલાં જે છે P1 જે છે આ ડુંગળીના પાકની અંદર ઉપયોગ કર્યો. કઈ રીતે આપણે એને આપેલું છે? આપણે પાણી સાથે આપેલું છે પાવામાં. વીઘા દીઠ કેટલું આપ્યું હતું આપણે? 500 ml. ખેડૂત મિત્રો, આપણી જે ભલામણ છે એ પ્રમાણે વીઘા દીઠ જે છે 500 ml આપી અને જે છે પિયતમાં આપેલું છે. તો હવે પછી આપણે જે પિયતમાં આપી દીધો પછી શું સુધારો છે આપણે ડુંગળીના પાકમાં? સુધારો શેડ્યુ દાસથી, મૂળનો વિકાસ સારો છે. હા, શેડ્યુ દાસથી બંધ થઈ ગયા. ખેડૂત મિત્રો, જોઈ શકો છો કે અમુક જગ્યાએ જે આપણને દેખાય બળેલી એ અગાઉની છે, પણ નવા પાન કેવા મૂકેલા છે? આપણે નવા પાન બહુ સરસ છે. બરાબર છે. અને ખાસ આમ ડુંગળીની ક્વોલિટી હવે કેવી થવા મળી છે અને મૂળ કેવા મૂક્યા છે? આપણે મૂળ સરસ છે. અને તમારે જે છે હિંમતભાઈ આપણે વરસાદની કેવી પરિસ્થિતિ છે? આપણે વરસાદ તો બહુ છે, હજી પાણી નીચે ભાગમાં ભર્યું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આ એરિયામાં સતત વરસાદ પડે છે, એના હિસાબે જે છે ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો. આપણે રાતે 12 વાગ્યા લાગી વરસાદ. બરાબર છે. તેમ છતાંય તમે જોઈ શકો છો કે આપણા ડુંગળીના પાક ઉપર અગાઉ જે વરસાદ પડ્યો કોઈ આમ અસર દેખાય છે આપણે? ના ના, સુધારો થઈ ગયો ને આપણે? ફૂલ સુધાર. ખેડૂત મિત્રો, સતત વરસાદ હોવા છતાં પણ જે P1 આપી દીધું એના હિસાબે જે છે આપણે આ ડુંગળીના પાક ઉપર કોઈ અસર જે છે દેખાતી નથી. બીજું ખાસ આની અંદર આપણે કંઈ બાફિયો રોગ દેખાય છે આની અંદર? ના, બાફિયો નથી. ખેડૂત મિત્રો, આપણી દવામાં નીમ ઓઇલ આવે છે એટલે જે છે આપણે બાફિયાનું પ્રમાણ પણ જે છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે. બીજા તમે આની અંદર કેવા ખાતરો નાખ્યા અને કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આપણે ખાતરમાં યુરિયા એક વખત આપ્યો અને ઉપરથી સ્પ્રેમાં જંતુનાશક. બરાબર છે. ખેડૂત મિત્રો, આવું વાતાવરણ હોય એટલે જે છે આપણે લીફ માઇનર પણ દેખાતું હોય તો એના માટેની અક્ષર દવા છે પ્રોફેનો આની અંદર જે આપણે વાપરવું. બીજું થોડી ઘણી ઈયળ હશે તો પણ પ્રોફેનાથી કંટ્રોલ થઈ શકે છે. પછી બીજો ખાસ જે નવા પાન છે એ બધા કેવા નીકળવા મળ્યા છે? હવે નવા પાન બહુ સરસ છે, બધા બધા સારા નીકળે. સારા નીકળે છે, શેડ્યુ નથી દાસ્તી નવા પાનમાં. ડુંગળીના પાકમાં મળેલું છે. હવે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ પણ છે, એમણે પણ પૂછ્યું. ચંદુભાઈ, આપણા ફિલ્ડમાં આવ્યા છીએ તો P1 દવાનું કેવું રિઝલ્ટ મળ્યું છે? પેલા તો મારું નામ જણાવું. મારું નામ ચંદુભાઈ ઠાકરસિંહભાઈ ચુડાસામા, સિંહોર તાલુકો, જિલ્લો ભાવનગર. હવે આ દવા છાંટા પછી રિઝલ્ટ બહુ જોરદાર મળે છે, કારણ કે પેલાનું મૂળ જે હતું ને એ મૂળ અત્યારે તાત્કાલિક બદલી ગયું છે, અડધા મૂળ નવા થઈ ગયા. તમને છોડ બતાવું. બરાબર છે. ખેડૂત મિત્રો, જોઈ શકો લાઈવ આપણે ખેંચીને બતાવે. જો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો આ સફેદ મૂળ જે નવા મેક્યા છે ને એ પેલા મૂળનો કાંઈ વિકાસ થતો નહોતો. હા, બરાબર છે. અત્યારે આ જે નવા મૂળ મેક્યા છેડું દાસ્તી એ કોઈ પણ અત્યારે દાસ્તી બંધ થઈ ગઈ છે અને દવાનું બહુ સારું રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો, જોઈ શકો છો કે આ બધા જે છે સફેદ નવા મૂળ અને સાથે તંતુ મૂળનો પણ ખૂબ મોટા પ્રમાણમાં જે છે વધારો થયો છે. આ આપણા દવાનું જે છે રિઝલ્ટ છે, કારણ કે ખેડૂત મિત્રો મૂળ માટેની તો અક્ષીર દવા છે, એવી બીજી કોઈ દવા નહીં આવે
કે જે આના પરિણામમાં સરખામણીમાં બીજો કોઈ દવા આવશે ને એટલો જબરદસ્ત છે, એ મૂળનો જે છે વિકાસ કરશે અને ડુંગળીના પાકની અંદર જેટલા મૂળ સારા છે એટલો જે છે ઝડપથી એનો વિકાસ થશે, સારું ઉત્પાદન મળશે આપણને. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો છો હિંમતભાઈ, કેવી દવા આવે છે? દવા સરસ આવે, દવા પવાય. કોઈ વાંધો નહીં ને? નહીં નહીં, તમને આ દવા જે વાપરે એનાથી સંતોષ છે ને? હા સંતોષ છે. ખેડૂત મિત્રો 100% જે છે રિઝલ્ટ આપતી જે છે આપણે આખી દવા છે. ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો પીવન દવાનું જે છે જબરજસ્ત આપણે હિંમતભાઈના ફિલ્ડમાં જે છે રિઝલ્ટ મળેલું છે એની અંદર. અને બીજો ખાસ ખેડૂત મિત્રો, આ વર્ષે જે છે આપણને ખ્યાલ છે કે ડુંગળીનું જે છે જબરજસ્ત વાવેતર થયું છે અને થતું આવે છે. તો ડુંગળી માટેની જે છે આ સ્પેશિયલ દવા છે, પીવન દવા જે આવે છે એ સારામાં સારી જે છે રિઝલ્ટ આપતી જે છે એક દવા છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર જે છે આ વિડીયો શેર કરજો. ઓકે, જય હિન્દ.